શાકભાજીના ભાવમાં ભડકો થયો છે તો આવો જોઈએ અમદાવાદમાં શાકભાજીના ભાવને લઈને ગ્રાઉન્ડ રિયાલિટી રિપોર્ટ સરકારી આંકડા ભલે ગમે તે કહેતા હોય પરંતુ મોંઘવારી ખાસ કરીને જે વેજીટેબલના ભાવ છે એમાં સતત વધારો થયો છે એક મહિનાનું જો આપણે કમ્પેરિઝન કરીએ તો સૌથી પહેલાં હું કેમેરામેનને કહીશ કે એ અત્યારે ટમેટાનો ભાવ છે એની આપણે વાત કરીએ તો એક મહિના પહેલાં ટમેટાનો ભાવ હતો એ સવાસો રૂપિયા હતા એ આજે બસોની આસપાસ થઈ ગયા છે એની બાજુમાં જ આપણે મરચાંની વાત કરીએ તો સવાસો રૂપિયા પ્રતિકિલોના ભાવ આજે બસો રૂપિયા જેવા થઈ ગયા છે ગુવાર પણ એની બાજુમાં રહેલો છે તો ગુવારની પણ એ જ સ્થિતિ છે જ્યાં દોઢસો રૂપિયા પ્રતિકિલો મળતો હતો તે આજે રિટેલમાં બસ્સોની ઉપર ભાવ ચાલ્યો ગયો છે એ સિવાય આપણા દરેકની થાળીમાં જે ડુંગળી અને બટાટા હોય છે તો બટાટાનો ભાવ પચીસ રૂપિયા હતો એ આજે પાંત્રીસની ની આસપાસ છે અને એવી જ સ્થિતિ ડુંગળીની છે અને બાકી બધા જે વેજીટેબલ છે એની પણ ઘટવાની બદલે વધવા તરફની ગતિ છે અત્યારે આપણી સાથે એક રિટેલર છે આવો એમની સાથે વાત કરીએ અચ્છા આ જે ભાવ વધે છે એનું કારણ શું છે વરસાદને બહુ આવવાથી વરસાદનું શાકભાજી બગડી જાય છે એટલે એને બાર બારગામ થી માલ આવતો હોય એનો ડિપેક્ટ થઈ જાય માલ એના હિસાબે ભાવ વધે જાય પણ હવે વરસાદ થયો એનાથી હવે નવો માલ બી ચાલુ થયો પહેલાં જૂનો ફાલ હતો હવે નવો ફાલ ચાલુ થયો છે એ જે પંદર દિવસની અંદર બામમાં ડાઉન થઈ જશે પણ ચોમાસું હજી સતત આગળ ચાલુ જ રહેવાનું છે તો ચોમાસામાં વરસાદને હિસાબે બગડે એટલે વધઘટ થયા કરે બામમાં તો થોડું તો હજી આપણે કંઈ કહી શકીએ કે આ ભાવ ક્યારે ઘટશે કાંઈ આનું નક્કી ખરું બસ પંદર દિવસની અંદર ભાવ થોડો ડાઉન થઈ જવાનો છે ફરીથી પાછો વરસાદ આવ્યો હતો એ તો બે ચાર દિવસ ભાવ વધે અને પછી ભાવ ઘટી જાય નવો ભાલ માલ ચાલુ થઈ ગયો એટલે વાંધો નહીં તો જે જાણકારો છે એમના હિસાબે જે અત્યારે ભાવ વધેલા છે એનું મુખ્ય કારણ છે એ ચોમાસું છે જો વરસાદ આવે તો ફરીથી બે ચાર દિવસ તો ભાવ વધેલા જ જણાય પરંતુ જે રીતે વરાપ નીકળશે એટલે કે વરસાદ ઓછો થશે ને તડકો નીકળશે એટલે આવક પણ થઈ જશે અને ફરીથી છે એ ભાવ નિયંત્રણમાં આવશે પરંતુ જે બે ત્રણ મહિના પહેલાના ભાવ હતા એ ભાવ આવતા તો હજુ ખાસો સમય લાગે એવી અત્યારની પરિસ્થિતિ દેખાઈ રહી છે અમદાવાદ તો તહેવારો શરૂ થતા જ ફ્રૂટના ભાવમાં પણ ભડકો ભાવમાં પચાસથી થી સાહીઠ ટકાનો વધારો શ્રાવણ માસની શરૂઆતની સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે ફૂલથી લઈ ફ્રૂટના ભાવમાં ભડકો થયો સામાન્ય દિવસો કરતાં શ્રાવણમાં ફ્રૂટની માંગ વધારે રહે છે ત્યારે માંગમાં વધારો થતા ફ્રૂટના ભાવમાં પચાસથી સાહીઠ ટકા વધારો જોવા મળ્યો એક તરફ ફ્રૂટની માંગ વધી છે જ્યારે બીજી તરફ ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારમાંથી આવતા ફ્રૂટની આવક પણ ઘટી છે ત્યારે અમદાવાદમાં રિટેલ માર્કેટમાં ફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા ગ્રાહકોનું કહેવું છે કે શ્રાવણ માસમાં ફ્રૂટના ભાવ ઓછા હોવા જોઈએ જેથી દરેક લોકો ઉપવાસમાં ફ્રૂટ લઈ શકે આ તરફ મહેસાણા માર્કેટયાર્ડમાં હાલમાં કેળા સહિતના ભાવમાં વધારો જોવા મળ્યો કેળાના ભાવમાં વીસ રૂપિયાથી ત્રીસ રૂપિયા સુધીના ભાવ વધ્યા સફરજન કે જે સો રૂપિયા કિલોમાં વેચાતા હતા તેના એકસો પચાસથી બસો રૂપિયા થઈ ગયા નાસ્પતિના ત્રીસ રૂપિયાની જગ્યાએ ચાલીસ રૂપિયામાં વેચાતી થઈ ગઈ જો આગામી દિવસોમાં વરસાદ વિરામ લે તો ભાવ ઘટશે તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીર હવે ગુજરાતમાં પાક છે કઈ રીતે જુઓ અમારા અહેવાલમાં તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીરનું ઉત્પાદન હવે ગુજરાતમાં પણ થઈ રહ્યું છે જી હા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામના ખેડૂત આનંદ પટેલે અંજીરની સફળ ખેતી કરી છે આનંદ પટેલે પરંપરાગત ખેતી છોડી પાંચ વીઘા જમીનમાં અંજીરનું વાવેતર કર્યું વાવેતરને એક વર્ષ બાદ પ્રોડક્શનની શરૂઆત થઈ હાલ આનંદભાઈ શિયાળા બાદ ચોમાસામાં પણ અંજીરનો પાક લઈ રહ્યા છે એકવાર અંજીરનું વાવેતર કર્યા બાદ અંદાજીત વીસ વર્ષ સુધી એક છોડમાંથી ઉત્પાદન થાય છે ગત વર્ષે પાંચ વીઘામાં કરેલા અંજીરમાંથી અંદાજીત આઠસોથી એક હજાર કિલોનું ઉત્પાદન થયું હતું માર્કેટમાં ચૌદસોથી પંદર થાય છે અંજીરના જાળવણીને લઈને એક લાખ જેટલો ખર્ચ પણ આવે છે જ્યારે યોગ્ય તકેદારી રાખવાથી વાર્ષિક પાંચથી સાત લાખની આવક મેળવી શકાય છે આમ તો દેશમાં ફક્ત એક ટકા ખેડૂતો જ અંજીરની ખેતી કરે છે એમાંય મહારાષ્ટ્રના પુના વિસ્તારના જ જૂજ ખેડૂતો અંજીરની ખેતી કરે છે ત્યારે ગુજરાતના એકમાત્ર આનંદ પટેલ પરંપરાગત ખેતી છોડીને અંજીરની ખેતી કરીને નવો ચીલો ચાતરી ચૂક્યા છે તો ઉત્તર ગુજરાતના લોકોની પાણીની સમસ્યા દૂર નર્મદાના નીર મળવાનું શરૂ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા નહીં થતાં અહીંના ડેમો હજુ ખાલીખમ છે જળાશયોમાં ચાલીસ ટકા જ પાણીનો જથ્થો છે ત્યારે ચોમાસું પૂરું થતાં પહેલાં જ પાણીની તંગીના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ખાલીખમ નદીઓને પાણીથી ભરવા માટેની માંગ ઉઠી જેને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાનું શરૂ થયું વાત્રક ડેમમાં નર્મદાનું પાણી આપવાનું શરૂ કરાયું નર્મદા કેનાલથી પચાસ ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવામાં આવી રહ્યું છે નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહીવત છે પાણી આવતા ખેડૂતોને સ્થાનિકોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ તો રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો ત્યારે બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી ત્રણસો ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા સિયા સણ સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને સાબદા કરાયા છે સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના આપવામાં આવી હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ કરી છે તો વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો પણ દોડશે રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રો સાબરમતી સ્ટેશન પહોંચી બે શહેરોને જોડતી વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે અમદાવાદથી ભૂજ સુધી વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવશે વંદે મેટ્રો ટ્રેન સો થી એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે દોડશે વંદે મેટ્રો ટ્રેનમાં એસી કોચ પણ હશે વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની અલગથી સુવિધા આપવામાં આવી છે વંદે મેટ્રો ટ્રેન સીસીટીવી સુવિધાથી સજ્જ છે અને આ ટ્રેનમાં ખાસ કરીને મુસાફરોએ રિઝર્વેશનની જરૂર નહીં પડે વહેલા તે પહેલાંના ધોરણે સીટ ઉપલબ્ધ રહેશે વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો ટ્રેન છે તે દોડવાની છે અને અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન છે ત્યાં આ વંદે મેટ્રો ટ્રેન છે તે આવી પહોંચી છે અમદાવાદ ભુજ વચ્ચે જે મેટ્રો ટ્રેન છે વંદે મેટ્રો ટ્રેન ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવશે સફળ ટ્રાયલ થયા બાદ તેને શરૂઆત કરવામાં આવશે જો કે વંદે ભારત જે ટ્રેન છે તેમાં જે પ્રકારની સુવિધા આપવામાં આવી છે તે જ પ્રકારે વંદે મેટ્રો ટ્રેનમાં પણ સુવિધા આપવામાં આવી છે તેની વાત કરીએ તો સો થી એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે આ ટ્રેન છે તે દોડશે તેનું સફળ ટ્રાયલ છે તે કરવામાં આવશે જો કે અંદરની જે સુવિધાની વાત કરીએ તો જે વંદે ભારત ટ્રેનમાં જે પ્રકારની સુવિધા છે એટલે કે જે ટ્રેનમાં સીસીટીવીથી સર્ચ છે આરામદાયક જે સિટિંગ વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે સુરક્ષા માટે સીસીટીવી છે તે રાખવામાં આવ્યા છે એટલે કે તમામ પ્રકારની વ્યવસ્થા છે તે આ ટ્રેન છે તેમાં કરવામાં આવી છે અને સાથે જ દિવ્યાંગો માટે મહિલાઓ માટે અલગ કોચ રાખવામાં આવ્યા છે બાર કોચની આ આખી ટ્રેન છે તે તૈયાર કરવામાં આવી છે સાથે જ ફાયર સેફ્ટી અને જે સીસીટીવી છે તેનાથી સર્જ કરવામાં આવી છે એટલે કે જે પ્રવાસીઓ છે તેની સુરક્ષાનું પણ ખાસ વિશેષ ધ્યાન છે તે રાખવામાં આવ્યું છે પરંતુ હવે આ ટ્રેન છે તેનું ભાડું કેટલું રહેશે તે હજુ નક્કી કરવામાં નથી આવ્યું પરંતુ સફળ ટ્રાયલ થયા ગયા બાદ બંને સિટી વચ્ચે આ જે વંદે મેટ્રો ટ્રેન છે તે દોડશે તો ધરમપુરના ધોધે સ્થાનિકોના ધંધા કર્યા ધમધમતા હરિયાળી નિહાળવા ઉમટી જનતા વલસાડ જિલ્લાના છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર એવો ધરમપુર અને કપરાડા તાલુકો વિકાસની દ્રષ્ટિએ પછાત માનવામાં આવે છે જોકે કુદરતી તાલુકાઓને છૂટા હાથે કુદરતી સૌંદર્ય બક્ષ્યું છે ચોમાસામાં પહાડોથી ઘેરાયેલું ધરમપુર અને કપરાડા તાલુકામાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે અહીંના જંગલો અને પહાડોમાંથી નીકળતા નાના ઝરણા અને નદીઓ પણ ખળખળ વહી રહી છે તો ક્યાંક ઝરણાઓની સાથે સાથે ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે આમ તો આ સમગ્ર વિસ્તારમાં અખૂટ સૌંદર્ય ભર્યું છે જોકે ધરમપુરના જંગલોમાં આવેલ ધોધ પર્યટકોને આકર્ષી રહ્યા છે પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક નજીક વહેતા જાણીતા બે એવા સોના રૂપા પર્યટકો માટે માનીતા સ્થળ છે બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને ખુબસુરત ધોધ બને છે પહાડોથી નીકળતા ઝરણાને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે આ ધોધ અને ઝરણાઓમાં નાઈને લોકો કુદરતી સૌંદર્ય પણ માણે છે તો કૃત્રિમ ઊભી કરવામાં આવેલી રાઈડ પણ વધુ મોજ મસ્તી મન ભરીને અહીંના ઝરણાઓ અને નીચે લોકો પસંદ કરે છે સ્થાનિક લોકો માટે આ જોડિયા ધોધ આસ્થાનું પણ કેન્દ્ર છે અહીંના લોકો આ જગ્યાને આદિવાસીઓની કુળદેવી માનતા માવલી માતા તરીકે માને છે આ દૂધના સ્થળ પર અહીંના લોકો પૂજા અર્ચના કરે છે આથી આ સ્થળનો વિકાસ કરવામાં આવે તેવી લોકોની માંગ જોવા મળી રહી છે